વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર બે શરૂ કરીશું આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર એકની વિડીયો અપલોડ કરી છે તેમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકની દરેકે દરેક દાખલાની વિડીયો અપલોડ કરી છે જો ન જોઈ હોય તો નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો આપણને બે વિકલ્પ આપ્યા છે એક માર્ક્સમાં આવા વિકલ્પ પરીક્ષામાં પૂછાઈ શકે છે જોઈએ આપણે નંબર એક સમાંતર શ્રેણી દસ સાત ચાર ડોટ ડોટ પછી લખ્યું છે અને ત્રીસમું પદ શોધો એટલે આ એક સમાંતર શ્રેણી છે દસ સાત ચાર પછી પણ કેટલા પદ આવશે તો એમાંનું ત્રીસમું પદ કયું હશે ધારો કે આપ દસ એટલે પહેલું પદ સાત એટલે બીજું પદ ચાર એટલે ત્રીજું પદ પછી કોઈ સંખ્યા હશે એ ચોથું પદ હશે એના પછી કોઈ સંખ્યા હશે એ પાંચમું પદ હશે એમ જ્યારે પદે પહોંચીએ તો કઈ સંખ્યા છે તે આપણે શોધવાનું એનો મતલબ ત્રીસમું પદ શોધવાનું છે તો પદ આપણે શોધવું હોય ત્રીસમું પદ તો એ ત્રીસ થાય ત્રીસમું પદ એટલે એ થર્ટી એટલે એ ત્રીસ તો એ ત્રીસ નું સૂત્ર છે એ પ્લસ ઓગણતીસ ડી એ પ્લસ ઓગણત્રીસ ડી આ છે તમને ત્રીસમું પદ મળી જાય તો હવે આના અંદર આપણ પાસે જો એ છે પેલું પદ એ દસ જે છે ડી નથી ડી એટલે કે તફાવત તો સૌથી પહેલા આપણે તફાવત શોધીશું તો તફાવત અથવા દસ માંથી સાત જાય તો માઇનસ ત્રણ તો આ આપણને ડી ની કિંમત મળી ગઈ માઇનસ ત્રણ હવે આપણે શોધવું છે તિસ્મું પદ ટીસ્મા પદનું સૂત્ર છે એ પ્લસ ઓગણત્રીસ ડી તો આપણે લખીશું કે એ થર્ટી બરાબર એટલે એ ત્રીસ બરાબર એ પ્લસ ઓગણત્રીસ ડી એની કિંમત છે આપણી પાસે દસ તો દસ લખીશું પ્લસનું પ્લસ ઓગણત્રીસનું ઓગણત્રીસ ડીની કિંમત માઇનસ ત્રણ છે આપણી પાસે દસનું દસ લખીએ આપણે પ્લસ માઇનસ માઇનસ ઓગણત્રીસ ઓગણત્રીસ તરી તમે કરશો તો સિત્યાસી જવાબ આવશે સિત્યા સિત્યાસીમાંથી દસ બાદ કરીશું તો માઇનસ સિત્યોતેર તો આમાં કિંમત મળી ગઈ માઇનસ જોઈએ આપણે વિકલ્પમાં કે માઇનસ જે વિકલ્પમાં છે તો આ રીતે એક માર્ક્સમાં આવા વિકલ્પ પૂછાઈ શકે છે જોઈએ આપણે પ્રશ્ન નંબર બે જેમાં બીજો વિકલ્પ છે જેમાં લખ્યું છે કે સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ એક છેદમાં બે બે નું અગિયારમું પદ શોધું અગિયારમું પદ એટલે કે એ ઇલેવન એટલે એ અગિયાર હવે એ અગિયારનું છે એ પ્લસ દસ ડી જેવી રીતે ઉપર આપણે શીખ્યા ત્રીસમું પદ એટલે એ પ્લસ ઓગણત્રીસ ડી અગિયારમું એટલે એ પ્લસ દસ ડી એક ઓછું કરી દેવાનું આપણી પાસે એ છે માઇનસ ત્રણ પરંતુ ડી નથી તો સૌથી પેલા ડી શોધીએ એટલે તફાવત તફાવત ડી બરાબર એ ટુ માઇનસ એ વન બીજામાંથી પહેલું પદ બાદ કરો એ ટુ એટલે માઇનસ એક છેદમાં બે ઓછા એ વન એટલે માઇનસ ત્રણ સૌથી પહેલા માઇનસ માઇનસ પ્લસ કરી નાખીએ અને ત્રણ વધે છેદમાં કશું નથી તો આપણે એક મૂકીશું કરીએ આપણે ચોકડી ગુણાકાર એક ગુણ્યા એક એટલે માઇનસ એક પ્લસ બે તરી છ છેદમાં બે બે તો છ માંથી એક જાય તો માઇનસ પાંચ અને છેદમાં માં બે અહીંયા માઇનસ નહીં આવે કારણ કે મોટી સંખ્યા પ્લસ છે એટલે આપણને ની કિંમત મળી ડી બરાબર પાંચ છેદમાં બે હવે આપણે શોધીશું એ અગિયાર એટલે એ ઇલેવન તો એ અગિયાર નું સૂત્ર છે જે આપણે લખ્યું છે એ પ્લસ દસ ડી એની કિંમત આપણી પાસે રકમમાં છે માઇનસ ત્રણ પ્લસનું પ્લસ દસનું દસ ડી અત્યારે શોધ્યું આપણે કે પાંચ છેદમાં બે ભાગ ચાલે છે બે પંચા દસ પાંચ ગુણ્યા પાંચ તો પાયો પાયો પચીસ પચીસમાંથી ત્રણ બાદ કરીએ તો બાવીસ આવે તો આમ આપણને એ અગિયારની કિંમત મળી બાવીસ જોઈએ કે વિકલ્પમાં બાવીસ છે તો વિકલ્પમાં બી વિકલ્પમાં છે તો આ રીતે વિકલ્પ વિકલ્પ આવા એક એક માર્ક્સમાં પરીક્ષામાં પૂછી શકે છે જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો આપણને એક ખાનું આપ્યું છે પેલા બે છે પછી ખાલી જગ્યા છે પછી છવ્વીસ છે તો એમ કે છે કે આ ખાલી ખાનામાં કઈ સંખ્યા આવે અને બીજી વસ્તુ ઈઝી છે સૌથી જે આપ્યું હોય તે આપણે લખી દેવાનું તો આ બે આપ્યું છે બે એટલે પહેલું પદ ગણાય કારણ કે પહેલી સંખ્યા છે તો પહેલું પદને આપણે એ તરીકે લખીએ છીએ તો એ બરાબર બે પછી આ જે ખાનું છે એ કયું પદ હશે બીજું પદ હશે જે શોધવાનું છે જ્યારે આ છવ્વીસ છે એ શું છે એ ત્રીજું પદ છે જે આપણને આપ્યું છે તો એ થ્રી બરાબર છવ્વીસ કેમ એ અહીંયા એ થ્રી લખ્યું કારણ કે આ ત્રીજું પદ છે જ્યારે આપણે એ ટુ શોધવાનું છે એ ટુ એટલે બીજું પદ પહેલું પદ આપ્યું છે અને ત્રીજું પદ આપ્યું છે હવે આના અંદરથી ત્રીજા પદનું સૂત્ર આપણને ખબર છે તો એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી આમ થાય એના અંદર એની કિંમત મૂકીએ બે બે ના બે ડીની કિંમત નથી ખબર તો ડી ના ડી લખીશું જ્યારે એ થ્રીની કિંમત આપણી પાસે છે ઉપર છવ્વીસ તેથી એ નીચે આપણે છવ્વીસ લખી શકીએ બે પ્લસમાં છે આ તરફ જાય તો માઇનસમાં જાય તો છવ્વીસ ઓછા બે બરાબર ટુ ડી છવ્વીસમાંથી બે જાય તો ચોવીસ વધે બે છે ગુણાકારમાં આ તરફ જાય તો ભાગાકારમાં બરાબર ડી બાર દુ ચોવીસ તો ડીની કિંમત આપણને મળી બાર તો આમ આપણે સૌથી પહેલા ડીની કિંમત શોધી લેવાની હવે આપણે શોધવાનું છે બીજું પદ એટલે કે એ ટુ તો એ ટુ નું સૂત્ર છે એ પ્લસ ડી એની કિંમત છે આપણી પાસે બે અને ડીની કિંમત જે શોધીએ આપણે બાર બાર ને બે ચૌદ તો આમ આપણને બીજું પદ મળી ગયું ચૌદ તો ખાનામાં જે સંખ્યા આવે એ છે ચૌદ જોઈએ આપણે બીજો દાખલો બીજા દાખલામાં આપણને બે ખાના આપ્યા છે જેમાં પહેલું ખાનું અને ત્રીજું ખાનું એનો મતલબ કે આપણને પહેલું પદ નથી આપ્યું અને ત્રીજું પદ નથી આપ્યું શું આપ્યું છે તો બીજું પદ આપ્યું છે એટલે કે એ ટુ તો લખીશું એ ટુ બરાબર તેર જ્યારે આપણને એ ફોર આપ્યું છે એટલે ચોથું પદ તો એ ફોર બરાબર ત્રણ સૌથી પહેલા આ બંનેના સૂત્ર આપણે લખીશું તો એ ફોર એ ટુ નું છે સૂત્ર એ પ્લસ ડી હવે માત્ર એ ટુ ની કિંમત છે આપણી પાસે તેર તો એ ટુ ના જગ્યા આપણે તેર લખી શકીએ એની કિંમત નથી એ તો શોધવાનું છે અને ડી ની કિંમત પણ નથી એ પણ શોધવાનું છે અને આપણે સમીકરણ એક નામ આપીશું હવે આપણે એ ફોરનો વારો તો એ ફોરનું સૂત્ર છે એ પ્લસ થ્રી ડી એ ફોરની કિંમત છે ત્રણ બરાબર એની કિંમત શોધવાની છે ત્રણનો ત્રણ ડી એ પણ શોધવાનું છે અને આપણે સમીકરણ બે નામ આપીશું યાદ રાખજો કે જ્યારે પ્રથમ પદ શોધવાનું હોય જ્યારે પ્રથમ પદ ન આપેલું હોય ત્યારે હંમેશા સમીકરણ બનશે આના આગળના દાખલામાં પેલા દાખલામાં આપણને પ્રથમ પદ આપેલું હતું તો ડાયરેક્ટ આપણે ડી શોધીને કોઈ પણ પદ શોધી શકતા હતા પરંતુ અહીંયા પ્રથમ પદે જ નથી તો જો પ્રથમ પદ ન હોય તો ડી પણ ન મળે તો જ્યારે પણ પ્રથમ પદ ન હોય ત્યારે હંમેશા સમીકરણ બનશે અને તેના ઉપરથી ડી મળશે ને ડીના ઉપરથી આપણે એ શોધીશું એના પછી જ આપણને આ દરેક પદ મળશે તો પહેલું અને બીજા સમીકરણને આપણે લોપ કરવાનું જે આપણે પ્રકરણ ત્રણ માં શીખ્યા તો લખીએ આપણે કે સમીકરણ અને બે નો લોપ કરતા લોપ એટલે કે બાદ બાકી સૌથી પહેલા આપણે પહેલું સમીકરણ તેર બરાબર એ પ્લસ ડી એ લખીશું એના નીચે આપણે બીજું સમીકરણ ત્રણ બરાબર એ પ્લસ થ્રી લખીશું થોડી જગ્યા છોડીને આપણે લાઈન કરીશું બાદ બાકી કરીશું જોવાનું કે કયા એટલે કય સ્પેલિંગ કયું પદ સરખું છે તો અહીંયા તમે જોઈ શકો છો એ એ સરખા છે પરંતુ નિશાની પણ સરખી છે નિશાની અલગ અલગ હોવી જોઈએ તો આપણે બધાની નિશાની ચેન્જ કરી દઈએ આની પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ આ રીતે આ બંને કેન્સલ થઈ જાય તો તેર માંથી ત્રણ જાય તો દસ વધે બરાબર ત્રણ ડી માંથી એક ડી જાય તો બે ડી પણ કહેવા માઇનસમાં હવે આપણે ડી શોધવા છે તો માઇનસ બે બરાબરની આ તરફ જાય તો ભાગાકારમાં જાય કારણ કે ગુણાકારમાં છે તો દસ ના છેદમાં માઇનસ બે બરાબર ડી બે પંચા દસ એટલે ડી બરાબર આપણને માઇનસ પાંચ મળી ગયું તો આમ આપણને ડીની કિંમત મળી શોધવાનું આપણે એની કિંમત પહેલું પદ અને એ થ્રી એટલે ત્રીજું શોધવાનું છે હવે આપણે એ શોધીશું તો ડીની કિંમત કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકીશું તો ડીની કિંમત આપણને એની કિંમત આપણને મળી જશે તો આપણે સમીકરણ 1 માં મૂકીએ લખીએ આપણે ઉપર કે ડીની કિંમત ડીની કિંમત સમીકરણ કે માઇનસ પાંચ જે આપણને મળ્યા તો તેર બરાબર એ પ્લસ માઇનસ માઇનસ પાંચ નું પાંચ માઇનસ પાંચ આ તરફ આવે તો પ્લસ પાંચ થઈ જાય એટલે તેર વત્તા પાંચ બરાબર એ તેર ને પાંચ અઢાર એટલે એની કિંમત આપણને મળી અઢાર તો એટલે કે પ્રથમ પદ તો આમ આપણને પ્રથમ પદ અઢાર મળી ગયું હવે આપણે શોધવાનું છે ત્રીજું પદ એટલે કે એ થ્રી તો એ થ્રીનું સૂત્ર છે એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી એટલે આપણને મળ્યું અઢાર વત્તા બે ના બે ડી આપણને મળ્યું માઇનસ પાંચ જોઈએ આપણે અઢાર નો અઢાર પ્લસ માઇનસ માઇનસ પાંચ દુષ્કળ્યું આઠ એટલે એ થ્રી આપણને આઠ મળ્યું અહીંયા આપણે આઠ લખી શકીએ છીએ તો આ રીતે આ દાખલો અહીંયા પૂરો થયો જે ખૂટા પદ હતા તો આપણે શોધ્યા જોઈએ આપણે ત્રીજો દાખલો દાખલા નંબર ત્રણમાં આપણને પહેલું પદ એટલે પાંચ આપ્યું છે બીજા ખાનામાં ત્રીજા ખાનામાં આપણે સંખ્યા લખવાની છે એનો મતલબ બીજો અને ત્રીજો પદ શોધવાનો છે જ્યારે ચોથો પદ આપણને આપ્યો છે તો સૌથી પહેલાં જે આપ્યું છે તે આપણે લખીએ આપણને પહેલું પદ એટલે કે એ આપ્યું છે એ બરાબર પાંચ બીજું ત્રીજું શોધવાનું છે અને ચોથું આપ્યું છે એટલે કે એ ફોર આપ્યો છે એ ફોર એટલે કે નવ અને એક છેદમાં બે એક છેદમાં બે એટલે અડધો થાય એટલે આની જગ્યાએ આપણે નવ પોઈન્ટ પાંચ લખી શકીએ નવ તો આખા છે અને એક છેદમાં બે એટલે અડધો એટલે કે સાડા નવ એટલે કે નવ પોઈન્ટ પાંચ હવે આપણે એ ફોરનું સૂત્ર મૂકીશું તો એ ફોર બરાબર એ પ્લસ થ્રી ડી એ ફોર એટલે કે નવ પોઈન્ટ પાંચ જે આપણે લખી શકીએ એની કિંમત પાંચ આપેલી છે ત્રણ ડી પાંચ પ્લસમાં છે આ તરફ આવે તો માઇનસમાં તો નવ પોઈન્ટ પાંચ ઓછા પાંચ બરાબર ત્રણ પોઈન્ટ પાંચમાંથી પાંચ જાય તો ચાર પોઈન્ટ ગુણાકાર આ તરફ આવે તો ભાગાકાર તો ચાર પોઈન્ટ પાંચ ભાગ્યા ત્રણ બરાબર ડી ધારો કે આ પોઈન્ટ ન હોય તો પિસ્તાલીસ ગણાય તો પંદરના ઘડિયામાં ભાગ ચાલશે તો પંદર તરી પિસ્તાલીસ પંદર તરી પિસ્તાલીસ બરાબર ડી પરંતુ વચ્ચે હતું પોઈન્ટ એટલે અહીંયા વચ્ચે પોઈન્ટ મૂકવો પડે તો આમ આપણને ડીની કિંમત મળી એક પોઈન્ટ પાંચ હવે આપણે શોધીશું એ ની કિંમત એટલે જે બીજું પદ તો અહીં આપણે લખીએ એ બરાબર એની કિંમત પાંચ છે ડીની કિંમત શોધી આપણે એક પોઈન્ટ પાંચ પાંચ વત્તા એક પાંચ એટલે કે છ પોઈન્ટ પાંચ આમ આપણને એ ની કિંમત મળી છ પોઈન્ટ પાંચ તો આમ આપણે ખાનામાં છ પોઈન્ટ પાંચ લખી શકીએ હવે આપણે શોધવાનું છે એ થ્રી તો લખીશું આપણે એ થ્રી બરાબર એન એટલે કે પાંચ વત્તા બે ના બે ડી એટલે કે જે શોધ્યા એક પોઈન્ટ પાંચ ના પાંચ વત્તા એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે ધારો કે આ પોઈન્ટ ના હોય તો પંદર ગણાય તો પંદર દુ ત્રીસ ધારો કે રફ કામમાં કરું છું પંદર ગુણ્યા બે પંદર દુ ત્રીસ પરંતુ પોઈન્ટ હતું તો અહીંયા પોઈન્ટ મૂકીએ ત્રણ ઝીરો એટલે કે ત્રણે જ ગણાય તો આ બેનો આવશે ગુણાકાર ત્રણ તો પાંચ ને ત્રણ આઠ એટલે એ થ્રી બરાબર આઠ તો આ રીતે આપણને એ થ્રીની કિંમત મળી આઠ અહીંયા આપણે આઠ લખી શકીએ તો આ રીતે આપણો ત્રીજો દાખલો પૂરો થયો હવે આપણે ચોથો ને પાંચમો દાખલો જોઈએ